એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવામાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈપણ જાતની દવા કરવામાં આવતી નથી કે કોઈપણ જાતની એક્સરસાઇઝ કરવામાં આવતી નથી કે કોઈપણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમામ તમારા શરીરના તમામે તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈપણ દુખાવા માટે કોઈપણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામે તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈપણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાઇટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈપણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈપણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય કે ચાવી એટલે કે એપિલેપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા, યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈપણ પ્રોબ્લેમની સાથે, હાર્ટને લગતા કોઈપણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય, તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈપણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો, કોઈપણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે હેલ્થને લઈને ખૂબ જ કોશિયસ રહેવું ખૂબ જ જરૂરી હોતું હોય છે, અને ખાસ કરીને કોઈ પણ નાની મોટી બીમારી હોય, દુખાવો હોય કે આપણે તરત જ ડૉક્ટર પાસે જતા હોય છે, તેની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ આજે હું એક અલગ જ ટ્રીટમેન્ટ લઈને આવી છું. આજે હું આપને વાત કરીશ સુજોગ જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, તો આજે તેને જ લઈને સમગ્ર જાણકારી માટે અમારી સાથે વડોદરાના નિષ્ણાંત તરુણભાઈ સાહ, કે વંદન સુજોગ સેન્ટરથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આજે આપણે વાત કરીએ છીએ જે હેલ્થને લઈને જે ઇસ્યુ થતા હોય છે, અને એમાં પણ ખાસ કરીને જે ખભાના જે દુખાવા થતા હોય છે, આપણે તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું. તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે આજે ખભાનો જે દુખાવો છે, સુજોગ સારવાર આપ કહેવામાં આવતું હોય છે કે સુજોગ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે, તો આ ખભાના દુખાવાના શું કારણો હોય છે, શું લક્ષણો હોય છે? બહુ જ ફાઇન સવાલ પૂછે છે નમ્રતાબેન તમે. ઘણા બધા લોકોને આ અત્યારે તો એવું કહે કે લગભગ 10-100% લગભગ 40% લોકોને ખભાનો દુખાવો કંઈ ને કંઈ કારણથી હોતો જ હોય છે. હવે આ ખભાનો દુખાવો કયા કારણથી થાય એ આપણે જોઈએ તો મોટાભાગે ઘણી વખત એક્સિડન્ટ થઈ જતો હોય છે, એને લીધે બી થતો હોય છે, કોઈ જગ્યાએ પડી જતા હોય કે કંઈ વાગી જતું હોય એને લીધે બી થતો હોય છે, અથવા તો ડાયાબિટીસને લગતી કે બીપીને લગતી બહુ સારી જે દવાઓ ખાવામાં આવે છે એને લીધે બી આખો ખભો જામ થઈ જાય છે, એટલે એને ફ્રોઝન શોલ્ડર બી કહેવામાં આવે છે, એ બી હોય છે. અને ઘણી વખત શું છે કે આમ હાથ ઊંચો જ નથી થતો, એ રીતનું બી હોય છે. તે અંદરની નસો જે છે એ નસો જે એના હાડકા જોડે અહીંયા આગળ જે જોઈન્ટ થતું હોય છે એમાં બી તકલીફ થતી હોય તો હાથ બી ઊંચો નથી થતો, એટલે ઘણા બધા પ્રકારના ખભાના દુખાવો હોય છે, અલગ અલગ રીતના ખભાના દુખાવો છે. તમે કઈ રીતનો ખભાનો દુખાવો કહેશો એ બધું આપણે ધીરે ધીરે કરીને ચર્ચા કરીશું. હવે આમ જોવા જઈએ તો ખભાના 3 જોઈન્ટ્સ હોય છે, બરાબર છે. જનરલી તો શું છે કે આપણે હાથ ઊંચો નથી કરી શકતા, તો ખભાનો જે આ પોઈન્ટ છે ને અહીંથી લઈને આટલા ભાગમાં એક આ જોઈન્ટ્સ હોય છે, એક જોઈન્ટ્સ આ હોય છે, અને આ જોઈન્ટ્સ બી એક એવું હોય છે કે જ્યાં હાથ ઊંચો બી નથી થવા દે તો બહુ જ પેઇન થતું હોય છે, એ બી દુખાવ હોય છે. અને બીજો જે દુખાવ હોય છે અહીંયા કરી ગરદન બાજુ જોઈન્ટ થતું હોય છે એ દુખાવ હોય છે, અને બીજો અહીંયા કરી જે હાર્ટ બાજુ થતું હોય છે એ જગ્યાનું બી હોય છે, અહીંથી આ બાજુની સાઈડે હોય છે અને જે પાછળની સાઈડે હોય છે, એવા 3 જોઈન્ટ હોય છે ખભાની અંદર. હવે કઈ જગ્યાએ પેઇન વધારે છે એ રીતની આખી ટ્રીટમેન્ટ થતી હોય છે, એટલે તમે જે રીતે કહેશો એ રીતે આપણે એને આગળ સમજાવતા જઈશું, હે ને? જી તરુણભાઈ, મેં એવું જાણ્યું છે કે ઘણી વખત ખભામાં દુખાવો થતો હોય તો એક ઇન્જેક્શન આવતું હોય છે, ડૉક્ટર ઇન્જેક્શન આપતા હોય છે, અને થોડોક સમયમાં દુખાવો પણ બહુ થતો હોય છે, તો શું સુજોગ જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એમાં પણ આવી જ રીતે કોઈ ઇન્જેક્શન કે કોઈ આપવામાં આવે છે? ના, અમારામાં કોઈ જાતની દવા આપવામાં નથી આવતી, કોઈ ઇન્જેક્શન નથી આપવામાં આવતું, કોઈ ચીરફાડ ઇન્જેક્શન એટલે સ્ટીરોઇડના જ ઇન્જેક્શન હોય છે, એટલે તમારું જે એકદમ જામ થઈ ગયેલો જો હોય છે એમાં કદાચ સ્ટીરોઇડ ઇન્જેક્શન આપે તો એ કેટલો ટાઈમ ફ્રી રહેશે, પછી પાછો જામ થઈ જવાનો છે અને એમાં આખું હાડકું ઓગાળી નાખતું હોય છે. હવે
કેટલા કેસમાં કેટલા પર્સન્ટેજ સારું થાય છે એનો મને આઈડિયા નથી, પણ અમારા સુજોગની અંદર પરમેનન્ટ, મેં કીધું ત્રણ જોઈન્ટ્સ હોય છે ખભાની અંદર, હવે કયા જોઈન્ટ્સમાં તમને તકલીફ છે અને કઈ રીતનું સ્ટીરોઇડ આપવાનું આવે છે અને બધા રિપોર્ટ કરાવવાના હોય છે, એ રિપોર્ટ કરાયા પછી ખબર પડે કે કઈ જગ્યાએ જોઈન્ટ્સમાં પ્રોબ્લેમ હોય છે અને હોય છે. હવે સુજોગની અંદર અમે એને જે ટ્રીટમેન્ટ આપીને કરીએ છીએ એ પરમેનન્ટલી ક્યોર થાય એ રીતે કરીએ છીએ, અમે ઇન્જેક્શન કે દવા એવું કોઈ જાતનું આપવામાં જ નથી આવતું. જી જી બિલકુલ, ખૂબ જ અમે જાણ્યું છે ત્યાં સુધી જે ઇન્જેક્શન આપવામાં આવે છે પેઇનફુલ ખૂબ જ હોય છે અને એમાં પણ મોટી ઉંમરના જે લોકો હોય છે તેમને જ્યારે ઇન્જેક્શન લેવામાં આવે છે રાતની તેની ઊંઘ પણ એમને આવતી નથી એટલું ખૂબ જ પેઇનફુલ હોય છે. તો હવે આજે સુજોગ ટ્રીટમેન્ટ છે તેને લઈને વાત કરશો, અમારા દર્શક મિત્રોને જણાવશો કે એમાં કેવી રીતે કરવામાં આવે છે. આમ તો જોવા જઈએ ને બહુ ડિટેલમાં જોવા જઈશું તો આપણે આગળ ચર્ચા કરીશું, પણ ખભાનો દુખાવો એવું માનું છું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ દુખાવો છે. હમણાં આપણે ખાલી ખભાના દુખાવાને લગતી વાત કરીએ પણ બ્રેઇનને રિલેટેડમાં બી ખભાનો દુખાવો બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં બી જ્યારે તકલીફ થતી હોય છે એને રિલેટેડ બી ઘણી બધી ટ્રીટમેન્ટ અમે ખભામાં કરતા હોય છે. ખભાનો દુખાવો જ્યારે કોઈ જગ્યાએ હાથ ઊંચો નથી થતો, સીધો રાખીને બી આમ ઊંચો નથી થતો, પાછળ નથી વળતો, એવી ઘણી બધી તકલીફો થતી હોય છે. આપણે એને રિલેટેડ વાત કરીએ તો ખભાની ટ્રીટમેન્ટ કેવી રીતે કરીશું, ક્યાં કરીશું. હવે આ ખભાના દુખાવાની અંદર ઘણી વખત અમારા રિસર્ચ પ્રમાણે અમે લોકોએ જે કર્યું છે, માણસ જ્યારે બહુ ડિપ્રેશનમાં આવતો છે રાતે એને ઊંઘ નથી આવતી, કોઈના કોઈ એક વિચારો જ્યારે કન્ટિન્યુ રહેતા હોય છે, બધાને ખબર છે કે જ્યારે બહુ જ વિચારો થતા હોય છે તે વિચારોની ડાયરેક્ટ અસર ક્યાં થાય છે, તો સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જ થતી હોય છે. આવા જે નાના મોટા આંતરડામાં ઇફેક્ટ થતી હોય છે એની જ ઇફેક્ટ ડાયરેક્ટ ખભામાં બી થતી હોય છે, પ્લસ હાર્ટ લંગ્સ, જ્યારે તમને બહુ જ ગુસ્સો ને બધું આવે તો ત્યાં હાર્ટ લંગ્સ બી પ્રભાવિત થતું હોય છે. એટલે ખભાનો દુખાવો અમારે સરખો કરવા માટે આ છ મેરી તો મારે ટ્રીટમેન્ટ કરવી જ પડતી હોય છે, એક સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એક લાર્જ ઇન્ટેસ્ટાઇન, પછી હાર્ટ, લંગ્સ, બ્રેઇન અને ટ્રિપલ વાર્મર, આટલી અને પેરીકાર્ડિયન, આટલા પાર્ટની અમારે ટ્રીટમેન્ટ કરવી જ પડતી હોય છે. તો એ ખભાનો દુખાવો અને હાથોનો દુખાવો લગભગ એ પરમેનન્ટ ક્યોર થાય છે. સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવાથી એ પરમેનન્ટ નહીં થાય, એ ગમે ત્યારે પાછું જેવું હતું એવું થઈ જશે, પણ અમે જે કરીશું એ પરમેનન્ટ ઇન્ટરનલ થઈને બધું ક્યોર કરીશું. સુજોગની ટ્રીટમેન્ટ પરમેનન્ટ જ ક્યોર કરે છે એ રીતનું હોય છે. ચિત્રણભાઈ જણાવશો કે આ જે ખભાનો દુખાવો છે ઉંમરને રિલેટ કરે છે કે આટલી જ ઉંમરમાં આ વધારે પડતું દુખાવો થતો હોય છે કે સ્ટાર્ટ થતું હોય છે એવું કંઈ? ના, એવું નથી હોતું. મેં કીધું ને હવે કોઈ 15 વર્ષનો છોકરો હોય ને એને એક્સિડન્ટ થયો કે કંઈ અથડા હોય કે પડી ગયો કે કંઈ બી થયો તો ત્યાં બી એને ખભાનો દુખાવો ઘણી વખત થઈ જતો, કોઈ વજન એકદમથી નાના છોકરા એને સારી ક્ષમતા કરતાં વજન ઉચકી લીધું તો પણ એનો હાથ ઉતરી જતો હોય છે અને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. મોટી ઉંમરમાં બી ઘણા બધા થતા હોય છે. બ્રેઇનને રિલેટેડ પ્રોબ્લેમમાં બી ખભાના દુખાવા થતા હોય છે. ક્યારેક માણસ બહુ ચિંતાતુર હોય છે તો પણ એનું બધું જામ થઈ જતું હોય છે. અને સૌથી વધારે તમે તમને કીધું જે ફ્રોઝન જે શોલ્ડર કે છે એમાં તો બહુ વધારે, પછી ડાયાબિટીસ કે એને લગતી જેવી દવાઓનું બધું ખાય છે, એને લીધે આખું બધું જામ થઈ જતું હોય છે, હાથ ના થઈને બધું થતું હોય છે. એટલે સાને રિલેટેડ છે એ અલગ અલગ હોય છે કારણ. એટલે મોટી ઉંમરમાં થાય, નાની ઉંમરમાં થાય, ગમે તે ઉંમરમાં થતું હોય છે અને એનું કારણ કોઈ હોતું નથી, ગમે ત્યારે બી આ થઈ જતું હોય છે. જી જી બિલકુલ. તરુણભાઈ આજે આપણે સુજોગની જે ટ્રીટમેન્ટ છે તેને લઈને વાત કરી રહ્યા છો, તો હવે આપ જણાવશો કે સુજોગમાં ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે આ ખભાના દુખાવાને લઈને? હવે તમે બહુ જ ફાઇન સવાલ પૂછ્યું. હવે જો સૌથી પહેલાં તો તમે જોશો કે ફ્રોઝન, આપણે ખભાના દુખાવામાં મેં તમને પહેલાં બી કીધું કે ત્રણ જોઈન્ટ્સ હોય છે, એટલે અહીં હાથના છેલ્લા ઉપરથી લઈને આટલા ભાગની અંદર બી હોય છે જેમાં હાથ ઊંચો જ નથી થતો. એક આ જોઈન્ટ બી હોય છે, બીજો જોઈન્ટ અહીં ગળા પાછળનો બી હોય છે અને ત્રીજો જોઈન્ટ અહીંયા ઘડી આગળની સાઈડનો બી હોય છે. આ ગળા પાછળનો અને આ જોઈન્ટ બરાબર અને પાછળની સાઈડ આખી લાઈન દુખતી હોય છે. હવે કઈ જગ્યાએ દુખાવો છે અને આ ત્રણે ત્રણ જોઈન્ટ્સ ક્યોર કરવા પડતા હોય છે? ઘણી વખત જો હાથ ઊંચો જ નથી થતો, એને બહુ જ પેઇન થઈ રહ્યું છે અને અહીંયા ઘડી હાથની અહીંથી આટલા ભાગની અંદર બહુ પેઇન થઈ રહ્યું છે, તો આપણને ખબર છે કે આપણી પહેલી આંગળી છે એ આપણા હાથની આંગળી છે. હવે આપણે આ સમજી લો કે અત્યારે ડાબો હાથ છે, તો ડાબો હાથની આજે પહેલી આંગળી જે આ મૂકી છું, આ પહેલી આંગળી એટલે અમારો હાથ છે. હવે હાથની ઉપરનો ભાગ છે એ મારો ખભાવાળો ભાગ છે, એટલે આ જે બધો ભાગ થયો એ બધો ખભાવાળો ભાગ થયો, બરાબર. એટલે એની અંદર શું છે, આપણને ખ્યાલ હોય છે ક્યાં દુખે છે, આપણને સમજી લો કે આ જ ભાગમાં બહુ જ પેઇન થઈ રહ્યું છે, પુષ્કળ પેઇન થઈ રહ્યું છે, અહીંયા ઘડી ગળું આમ બી નથી તો આટલા ભાગ. સૌથી પહેલાં આપણે આગળના દુખાવાની વાત કરીએ, આ જે જોઈન્ટ છે પહેલો જોઈન્ટ, બરાબર છે. પહેલો જોઈન્ટ આપણે જે ક્યોર કરવાનો હોય છે એમાં જે પહેલી આંગળી છે, બરાબર સમજી લેજો, એ પહેલી આંગળીનો આ જે ત્રીજો પોરું છે, નીચેનો પોરું, આ ત્રીજો પોરું આપણે ગોળ મટો રાખી એક તો ટ્રીટમેન્ટ કરીશું, બરાબર સમજી લેજો, અને થોડુંક નીચેની સાઈડ એટલે અહીંયા ઘડી હાથના છેલ્લા પોઈન્ટ ઉપર બી દુખતું હોય છે, એટલે અહીંયાથી આટલા ભાગની અંદર. તો એક તો આપણે આ ત્રણે બાજુ અહીંયા ઘડી આપણે 5-1 મિનિટ મૂકીશું, અહીંયા 5-1 મિનિટ મૂકીશું, અહીંયા 5-1 મિનિટ મૂકીશું અને અહીંયા બી
પાંચેક મિનિટ છો, ચારે બાજુ કર્યા પછી અહીં ઉપરની સાઈડે સહેજ આંગળીમાં નીચેની સાઈડે બરોબર જોઈ લેજો, અહીં નીચેની સાઈડે બી આખી આ પોરું કરવાનો હોય છે, અને અહીંથી સહેજ આ નીચે બરોબર સમજી લેજો, આ મુઠ્ઠી બંધ કરીએ તો આ જે આગળનો ભાગ હોય છે આટલા આગળના ભાગની અંદર બી જે રુમેટાઇડ આર્થરાઇટિસ જ્યારે થઈ જતું હોય છે તો આ ભાગ એકદમ ફૂલી જતો હોય છે, અને બહુ જ ઘણી ગળાને સર્વાઇકલને લગતો બી પેઇન થતું હોય છે ખભાની અંદર, તો આ જે નીચે રુમેટાઇડ આર્થરાઇટમાં બી આ જે ફૂલી જતું હોય છે તો આટલા ભાગની અંદર કમ્પ્લીટલી ટ્રીટમેન્ટ કરવાની હોય છે. 15-15 મિનિટ તમે આ જગ્યા ચારે બાજુ ટ્રીટમેન્ટ કરશો તો ધીરે ધીરે કરીને એનો હાથ ઊંચો થવા માંડશે, 10-15 ટ્રીટમેન્ટ કરશો તો ક્લિયર થઈ જશે. હવે આ જે થયું એ આ પહેલા પેટની વાત કરી, હવે ત્યાંથી સહેજ આગળની સાઈડે જઈએ, અહીં વચ્ચે જે દુખતું હોય છે, એ વચ્ચે જે દુખતું હોય છે એની અંદર સૌથી પહેલાં તો આપણે જોઈએ કે આ બાજુ જે દુખે છે એની વાત કરી દઈએ. અહીંયા ઘણી ભયંકર પેઇન થાય છે, ગળું બી આમ નથી કરી શકતા, ઘણા 90% મોટી ઉંમરના લોકોને આ બધું થતું હોય છે, ગળું બી આમ નથી કરી શકતા. તો બધાને ખબર છે અંગૂઠો આપણો રાજા છે, બરાબર સમજી લેજો, અંગૂઠો રાજા છે. હું આગલા બધા એપિસોડમાં કહીશ કે અંગૂઠો રાજા છે, અંગૂઠો ડિસ્ટર્બ થયો તો બધું ડિસ્ટર્બ થઈ જશે. એટલે અંગૂઠો અને આ પહેલી આંગળી, આ પહેલી આંગળીની વચ્ચેનો જે એરિયા છે આ એરિયા છે, બરાબર સમજી લેજો, આ એરિયા બરાબર. હવે આ જે એરિયા છે ને આ એરિયાને તમે ટ્રીટમેન્ટ કરીને ક્યોર કરશો ને એટલે આટલો ભાગ ક્લિયર થતો હોય છે. એટલે આટલા ભાગને ક્લિયર કરવા માટે સૌથી પહેલાં તો તમારે વચ્ચેની લાઇન જે છે એ વચ્ચેની લાઈન આખી તમે અહીંયા આગળ નિશાન કરી દો. આ પેન છે, આ પેન લઈને પહેલાં અહીંથી આમ નિશાન કરી દો. આ રીતે આખી નિશાન કર્યા પછી તમે આમ આવું મસાજર સિમ્પલી લઈને અહીંયા આગળ 3-3 મિનિટ તમે બધી જગ્યાએ 8-1 પોઈન્ટ બનાવી દો, અને 8 પોઈન્ટ બનાવીને આવી રીતે તમે 3 જગ્યાએ તમે આવી રીતે 8-3 મિનિટ કરશો એટલે 24-25 મિનિટની ટ્રીટમેન્ટ થશે. તમે ચેક કરશો તો અહીંયા આગળ તમારો દુખાવો થોડો હલકો થઈ ગયો છે. ત્યાર પછી પાછળની સાઈડે નીચેની સાઈડે ખભાની એકદમ નીચેની સાઈડે દુખતું હોય છે. હવે એના માટે આપણે પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈન લઈએ. હવે જે પહેલી બીજી આંગળીની જે વચ્ચેની લાઈન લઈએ અહીંયાથી ધીરે 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 અહીંયા ગરીબી તમે સમજો કે અહીંયા ગરીબી તમે 8 પોઈન્ટ બનાવી દો. અહીંથી આ સીધી લાઈન લીધી એમાં 1-2-3-4-5-6-7-8 એવી રીતે 8 પોઈન્ટ લખીને પછી એની પર દરેક ઉપર તમે 3-3 મિનિટ આવી રીતે મૂકતા જશો તો ધીરે ધીરે તમે જોશો તો આમ મસાજર આમ મૂકી જ રાખવાનું છે, આમાં કશું હલાવવાનું નથી, કશું નહીં. વચ્ચેની સાઈડે તમે વચ્ચે સ્વાદિષ્ટ ચક્રવાળું કહેવાય, અહીંયા આગળ તમારે થોડું સ્ટિમ્યુલેશન કરવું પડશે. સ્ટિમ્યુલેશન એટલે શું, આ એક જ જગ્યા મૂકીને થોડુંક 1 મિનિટ ક્લોકવાઇઝ 1 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ એવી રીતે તમારે ફેરવવું પડશે, અને ધીરે ધીરે 3-3 મિનિટ બધી જગ્યાએ મૂકી દેશો એટલે આ નીચેની લાઈન ક્લિયર થશે, એટલે તમારો ખભાનો નીચેનો ભાગ બી ક્લિયર થશે. હવે મેઇન જે છે એ આ ખભાની વચ્ચેની લાઈન બરાબર છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એ આગળ આપણે ચર્ચા કરીશું કે એપિલેપ્સીથી માંડીને બધાની અંદર બી આ સર્વાઇકલથી માંડીને બધાની અંદર આ બહુ ઇમ્પોર્ટન્સ હોય છે, એ આગળ આપણે વાત કરીશું. હવે આ જે પહેલી આંગળી છે એમાં આ વચ્ચેની લાઈન બરોબર જોઈ લેજો, હું બહુ ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. અહીંયા બી તમે 1-2-3-4-5-6-7-8 પોઈન્ટ બતાવી દો, 8 પોઈન્ટ બતાવીને બધી જગ્યાએ અહીંયા કરી 5-5 મિનિટ તમે મસાજર મૂકી રાખો આવી રીતે. હવે અહીંયા કરી ત્યાં જ્યાં તમે વચ્ચેની સાઈડે આવશો તમારું ચાલવામાં બેલેન્સ જાય છે, ચક્કર આવે છે, તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, એ બધું જ અહીંયા કરી ધીરે 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 અહીંયા કરી તમે 10-1 મિનિટ મૂકી રાખજો બરોબર જોઈ લેજો. આ વચ્ચેની સાઈડે અહીંયા 8 પોઈન્ટ બતાવે તો તમે ચોથાના 5મા પોઈન્ટ ઉપર અહીંયા 10-10 મિનિટ મૂકી રાખશો તો ધીરે ધીરે અહીંયા કરી તમને પેઇન થતું હોય તો ધીરેથી મૂકો એમ કરીને આ બધું ક્લિયર કરી દેશો. જેમ જેમ તમે ધીરે ધીરે કરીને આગળ જશો એમાં આ લાઈન બી ક્લિયર થઈ જાય, એટલે આખું તમે 3-3 ખભાના 3 પાર્ટ આ ક્લિયર કર્યા, વચ્ચેની લાઈન કરી નીચેની લાઈન કરી, આવું કરશો એટલે ખભાનો દુખાવો તમને ઘણો રિલેક્સ થઈ જશે બરોબર છે આ સુજોગની ટ્રીટમેન્ટની અંદર. પછી આગળ આપણે બીજી બી વાત કરીએ. હા હવે તમે પૂછો બીજો સવાલ. જી જી તરુણભાઈ, એટલે જેમ કે તમે વાત કરી રહ્યા છો એટલે કહી શકાય કે આપણી હાથની આંગળીઓમાં જ બધી ટ્રીટમેન્ટ છુપાયેલી છે, કોઈ પણ સારવાર હોય કોઈ પણ દુખાવો હોય. કેમ કે દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે તમે જે ટ્રીટમેન્ટ બતાવો છો હાથની આંગળીઓથી મસાજ થ્રુ આપણે જોતા હોઈએ છીએ. તો આજે જેમ કે તમે વાત કરી ખભાની, તો હવે બીજો આપ બતાવશો ટ્રીટમેન્ટ કે કોઈ પણ દુખાવો હોય ખભા. ના, હમણાં આપણે ખભાની જ વાત કરીએ. આ મેં તમને ખાલી આંગળીઓમાં ટ્રીટમેન્ટ હજુ કરવાની જ નથી, આ આંગળીઓમાં આવતી જ નથી બરોબર સમજી લો, તો એ આગળ આપણે બતાવીશું. એ હાથમાં જ્યારે ટ્રીટમેન્ટ કરીશું ત્યારે આ હમણાં આપણે ખભાની. હવે ખભાવરો આ બધો પાર્ટ તો મેં ક્યોર કર્યો બરોબર છે. હવે ક્યોર કર્યા પછી શું છે, અહીંયા બી બહુ પેઇન થતું હોય છે. અહીંયા તમે આમ હાથ સીધો રાખીને બી આમ ઊંચો નહીં કરી શકો, હાથ આમ રાખીને ઊંચો કરો, આમ રાખીને ઊંચો કરો કે આમ પાછા લઈ જાઓ. દરેક હાથની પોઝિશન અલગ હોય છે, એમાં ખભાનું પેઇન મેં કીધું ને એ 3 જોઇન્ટ્સ હોય છે, એ 3-3 જોઇન્ટ્સ. હવે અહીંયા કરી ગળાની પાછળ તમારી નસ ખેંચાઈ ગઈ છે, તમે આમ જ નથી કરી શકતા, આમ કરવા જાઓ છો તો આ બધું તમને ભયંકર દુખે છે. તો એના માટે મેં જે રીતે કીધું આ પહેલી બીજી આંગળીની ઉપરની સાઈડે તમે 10 મિનિટ એ મસાજર મૂકી રાખશો કમ્પ્લીટલી આવી રીતે ધીરે ધીરે.
કરીને તો અહીંની જે ગાંઠ છે એ છૂટી થશે. અહીં નીચેની સાઈડની જે ગાંઠ છે, બરોબર સમજો લો, એના માટે પહેલી બીજી આંગળીની આટલા એરિયાની તમારે બહુ 15-20 મિનિટ સુધી એ મૂકી રાખવું પડશે. ધીરે 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 મૂકીને તમે જોશો ને તો આ બધું ક્લિયર કરવું પડશે. આટલું બધું ક્લિયર થઈ જાય અહીંયા ઘડી પહેલાં દુખાવો લાવવાનો. યાદ રાખજો, સુજોગની અંદર તમારે ટ્રીટમેન્ટ કરવા માટે સૌથી પહેલાં હાથમાં સેજ દુખાવો લાવવો પડશે. અને દુખાવો મટી જાય, તમારું ડાયગ્નોસિસ શું કે તમને પ્રોબ્લેમ મટી ગયો, તો એનું મટી ગયો એનું ડાયગ્નોસિસ જ એ છે કે તમને અહીંયા દુખતું બંધ થયું એટલે 100% તમારું પાસે ક્લિયર થઈ ગયું. સમજો લો કે તમને અહીંયા ઘડી ટ્રીટમેન્ટ કર્યું, તમને અહીં બહુ રિલેક્સ લાગવા લાગ્યું, તો એ તમારું ક્યોર નથી. જો તમને અહીંયા ઘડી દુખે છે, ક્યોર ત્યારે જ ગણાશે જ્યારે તમને અહીંયા ઘડી આ એના ફ્યુઝ જે ભગવાને આપેલા છે એ આપેલા ફ્યુઝ ક્યોર થયા, તો તમારા ખુભાનો દુખાવો પરમેનન્ટ ક્યોર થશે. એવી રીતે આખું પાછળનું જ્યારે ક્લિયર થઈ જાય ત્યાર પછી આપણે હાથ સીધો કરવાનો હોય છે. આ બહુ મેઇન ઇમ્પોર્ટન્સ છે. હવે જ્યારે આપણો હાથ ઊંચો નથી કરી શકતા કે જ્યારે વાગતું આપણે બહુ દુખતું હોય છે ત્યારે પેઇન બહુ થાય છે, તમે થોડુંક બી વજન બી નથી ઉચકી શકતા, એ બધું જ્યારે પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે આપણે હાથ પહેલાં તો ક્રોસ કરીએ આંગળી. આ ક્રોસ આંગળી કર્યા પછી આ પહેલી આંગળીની આ જે નીચેનો ભાગ છે, બરોબર સમજી લેજો, આ જે હું બતાવું છું પહેલાં, આ જે પહેલી આંગળીનો આ જે આટલો ભાગ છે, બરોબર, આ લાઈન તો આપણે કરી, હા, હવે હું આ આંગળીનો આટલો ભાગ કહું છું. આટલા ભાગની અંદર તમે એટલીસ્ટ 15-20 મિનિટ તમે આ ટ્રીટમેન્ટ કરો. આટલા ભાગની અંદર અહીંયા ઘડી તો થોડુંક આમ ઉપસેલું આવશે, જો મારું જેવું સ્ટેજ છે એવું સ્ટેજ નહીં આવે, તમને ખબર પડશે અહીંયા ઘડી થોડુંક તમને ઉપસેલું આવશે. એ ભાગ ધીરે ધીરે કરીને તમે ક્લિયર કરજો. આટલું ક્લિયર કર્યું એટલે સમજી લો કે તમને અહીંયા ઘડીની સાઈડે જે દુખતું હશે આ બધો દુખાવો તમારો મટી જશે, તમારો હાથ ઇઝીલી ઊંચો થશે. હવે આપણે હાથ સીધો કરી દીધો. હવે આ સીધો કર્યા પછી જોઈ લેજો, આ પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈન, પછી આ જે પોરુની આ જે હૃદયરેખા આપણે જે જ્યોતિષ પ્રમાણે કરીએ જે પેલી રેખા આવે છે, હૃદયરેખા કે ખબર નહીં જે કહેતા હોય કે હૃદય રેખા કે મસ્તક રેખા કે જે જીવન રેખા જે કહેતા હોય, આ બે રેખા અહીંયા જોઈન્ટ થતી હોય છે એ આટલા ભાગની અંદર તમારે બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ આપવાની હોય છે. અને આ જે રેખા ઉપર છે ને એ બી તમે જેવું અહીં કરશો ને એની સાથે ગળું એનું આખું ફ્રી થઈ જશે. અહીંયા ઘડી આટલા ભાગની અંદર 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરવાનું છે. આ લાઈન બી ક્લિયર કરવાનું છે એટલે આખો ભાગ બી તમારો ક્લિયર થઈ જશે, આ બી ક્લિયર થઈ જશે. એવી રીતે આટલા ભાગની અંદર તમારે ફાઇન ટ્રીટમેન્ટ કરવાની હોય છે. ધીરે ધીરે કરીને તમે જોશો તો અહીંયા ઘડી શરૂઆતમાં તમને બહુ જ પેઇન થશે, પછી ધીરે ધીરે કરીને આ પેઇન ઓછું થવા મળશે. જેવું અહીં પેઇન ઓછું થશે એની સાથે અહીંયા બી ઓછું થઈ ગયું. આટલું કમ્પ્લીટ કર્યા પછી જ્યારે તમને એવું બધી જગ્યાએ રિલેક્સ લાગવા મળે, તમને બહુ જ ફાઇન મારે ખભામાં સરખું થઈ ગયું, અહીંયા સરખું થઈ ગયું, પછી છે ને સિમ્પલી આપણે આ મેથીની પટ્ટી છે, બહુ જ ફાઇન આ હોય છે. આ મેથીની પટ્ટી આવે એક પેપરનો રોલ લેવાનો હોય છે. આ પેપરનો રોલ કોઈ બી મેડિકલની દુકાનની અંદર મળી જશે, આ પેપર રોલ કહેવાય. સૌથી પહેલાં આપણે એક મેથી નીચે બિછાવી દેવાની, મેથીની ઉપર બિછાવીને આવી પટ્ટીની ઉપર ચોંટાડીને પટ્ટી ઉપર તમારે આવી મેથી લગાડી દેવાની. તરુણભાઈ રોકવા માંગી સાથે જણાવીશ કે આ જે મેથી છે એટલે આ સૂકી મેથી આવે છે એની આપ વાત કરી રહ્યા છો, મારા દર્શક મિત્રોને જણાવશો. હા, આપણે જે ઘરમાં યુઝ કરીએ છીએ ને જે ખાવામાં યુઝ કરીએ છીએ એ જ મેથી હોય છે. આમાં કોઈ સ્પેશિયલ મેં કોઈ પણ અલગ અલગ રોગની હોય છે, પણ અમે જનરલી મેથી યુઝ કરીએ છીએ. મગ બી યુઝ થાય છે, ચણા બી, બેક પેઇન કરવું હોય તો ચણાનો બી યુઝ થાય છે, આખી ટ્રીટમેન્ટ કરવી હોય તો કાળા મરિયા બી યુઝ થાય છે. દરેકે દરેકમાં અલગ અલગ છે. એ સીટનું આપણે આગળ નક્કી કરીશું, તમને સમજાય કે સીટનું શું ઇમ્પોર્ટન્સ હોય છે, કેમ સીટ લગાવવાની. હવે કેવું છે એનું મુખ્ય કારણ જે છે, આ સીટ લગાડવાનું મુખ્ય કારણ શું છે કે હું કોઈ પણ જાતની દવા આપતો નથી. હવે મેં તમારી ટ્રીટમેન્ટ કરી, તમારો ખભો અત્યારે રિલેક્સ થયો, તો તમારા શરીરને કોઈ પણ વિટામિન કેલ્શિયમ કશુંક તો જોઈશે કે નહીં જોઈએ, હે ને, કશુંક તો જોઈશે ને, કે નહીં તો પછી પરમેનન્ટ ક્યોર કેમ થશે. સમજો લો કે કેલ્શિયમ ઓછું છે કે વિટામિન ઓછું છે, તેને કશુંક જોઈશે, આપણે ઉપરથી દવા આપતા નથી. તો આ જે મેથી છે ને એ જીવતી મેથી છે, એટલે એને હું જમીનમાં રોપીશ તે ઉગી નીકળશે, તો પણ 24 કલાકમાં મેથી મરી જતી હોય છે. એટલે શું, મેં અહીંથી તમારો પાર્ટ ક્યોર કર્યો એટલે હું આ મેથીની પટ્ટી જે છે, સમજો લો મેં ખભાની ટ્રીટમેન્ટ કરી, તો મેં મેથીની પટ્ટી અહીંયા ઘડી આ રીતે લગાડી દીધી, બરાબર, આ રીતે મેં લગાડી દીધી, અને પછી આ પટ્ટીથી મેં અહીંયા ઘડી આમ ચોંટાડી દીધી. આ મેથીની પટ્ટી આમ ચોંટી ગઈ એટલે 24 કલાક આ મેથીની પટ્ટી આવી રાખવાની હોય છે. જ્યારે 24 કલાક મેથીની પટ્ટી આ નાખીએ તો ધીરે ધીરે તમારા શરીરના બધા ટોક્સિન એ આ મેથી ખેંચી લેતી હોય છે. એટલે તમારો જે બી દુખાવો હશે, ટોક્સિન ને બધું હશે, એ બધું ખેંચી લેશે, અને તમારા શરીરને જે વિટામિન કેલ્શિયમ જે બી જોઈશે ને એ આ મેથી આપશે. કારણ કે આ જ મેથીની અંદર બધું જ હોય છે. આ જીવતી મેથી છે. જીવતી કોઈ બી વસ્તુ હોય તો એની અંદર એક ગુણ ભગવાને આપેલો છે કે એ મરી જશે પણ સામેવાળા માણસને જીવાડી દેતો હોય છે. એટલે ટોક્સિન બધા ખેંચી લેશે અને તમારા શરીરને જે વિટામિન કેલ્શિયમ જોશે એ આ મેથી આપી દેશે. એ આવી રીતે કોઈ પણ ટ્રીટમેન્ટ, સુજોગની કોઈ પણ ટ્રીટમેન્ટ કરો તો એની અંદર કોઈ ને કોઈ સીટ લગાડવાની જ હોય છે. એ લગાડશો તો જ તમારો પરમેનન્ટ પ્રોબ્લેમ ક્યોર થશે, કારણ કે તમારા શરીરને વિટામિન કેલ્શિયમ બી આના થ્રુ જ મળશે.
ટ્રીટમેન્ટ કરીને સારું થઈ ગયું એટલે પરમિનન્ટ સારું નથી. પરમિનન્ટ સારું માટે કોઈ પણ તમારે છીટ લગાવી પડશે, એટલે ટોક્સિનને બધું ખેંચીને વિટામિનને બધું આપી દેશો, 24 કલાકમાં આ મેથી મરી જાય. એટલે આ જે પટ્ટી તમે લગાડો એ 24 કલાક તમારે લગાડેલી રાખવાની, 24 કલાક પછી આ મેથી મરી જાય છે, એટલે પછી 24 કલાક પછી કાઢીને બીજી પટ્ટી લગાડી દો. આ રીતે તમે ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરશો ને, હું ટીવીના માધ્યમથી ગેરંટી સાથે કહું છું, તમારો ખભાનો દુખાવો કોઈ તમને સારું નહીં કરી શકે. તમે થાકી જશો તોય તમારો ખભાનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. સુજોગની ટ્રીટમેન્ટ તમે કરશો તો 110% તમે પરમેનન્ટ સારા થઈ જશો, ક્યારેય ફરી દુખાવો નહીં આવે. અને તમારી પાસે મસાજર છે, તમારો પોતાનો હાથ છે, જ્ઞાન તમારી પાસે છે, થોડી ટ્રીટમેન્ટ તમારું 100% ક્યોર થઈ જવાનું. તો જાતે ક્યોર કેમ નહીં કરવાનું? તમે લાખો રૂપિયા ખર્ચ કરશો, ઓપરેશન કરાવશો કે ગમે તે કરશો, તમારો ખભાનો દુખાવો નહીં મટે. અને બધા અનુભવ કરી લો, તમે બધા મેડિકલ સાયન્સ પાસે જઈ આવો. અને જ્યારે થાકી જાઓ દવાઓ ખાઈને, સ્ટીરોઇડ ખાઈને બધું, તો છેલ્લે જ્યારે કોઈ રસ્તો ના આવે તો છેલ્લે સુજોગ અપનાવજો, તમારો ખભાનો દુખાવો પરમેનન્ટ ક્યોર થઈ જશે. હે ને? જી બિલકુલ તરુણભાઈ, એટલે કહી શકાય કે કોઈ પણ મેડિસિન આપવામાં નથી આવતી કે પછી કોઈ પણ ટાઈપનું ઇન્જેક્શન પણ નથી આપવામાં આવતું. ફક્ત માત્ર આપ જે કીધું કે મસાજ કરવામાં આવે છે, અને ખાસ કરીને જે મેથી લગાડીને પટ્ટી કોઈ પણ, એટલે આ જે વાત છે ને એ સામાન્ય દુખાવાની વાત છે. બહુ જ ક્રોનિક હોય, બરોબર છે, ક્રોનિક હોય તો એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવું પડતું હોય છે. એ એડવાન્સ ટ્રીટમેન્ટ તમે નહીં કરી શકો, એના માટે પછી તમારે મારા હોસ્પિટલમાં આવવું પડશે. આ હું તમને સામાન્ય પ્રોબ્લેમ જો આપણે પહેલેથી જ કરીએ તો ક્રોનિક સુધી પહોંચવાનું જ નથી. આ સામાન્ય પ્રોબ્લેમની વાત કરીએ છીએ, મટી જ જશે. હા જી જી બિલકુલ. તો તરુણભાઈ હવે જણાવશો કે જેને વધારે પડતું જ ક્રિટિકલ કન્ડિશન છે, એવા કોઈ કેસ આપની પાસે આવ્યા હોય તો આપ જણાવશો? મારી પાસે આવા જ કેસો આવતા હોય છે, ઢગલાબંધ કેસો આવા જ આવતા હોય છે. એ લોકો ખરેખર બહુ સિરિયસ હોય છે, એમનો હાથ બી ઊંચો નથી થતો અને ચાલવામાં બી બેલેન્સ થતું હોય છે. ચાલે કોઈ, અને આખું સર્વાઈકલ એક બાજુનું બગડી ગયું, આમ લટકી પડેલા ગળું હોય છે, આમ ચોંટી ગયેલું ગળું હોય છે. અને એ લોકો કેવી રીતે આવતા હોય છે એવા પેશન્ટો, તો તમે ઢગલાબંધ મારે હોસ્પિટલમાં આવશો તો તમને ઢગલાબંધ પેશન્ટો બતાવીશ. અને બહુ જ થોડીક થોડીક ટ્રીટમેન્ટમાં, એક એક બબે મહિના ટ્રીટમેન્ટમાં એ લોકો ક્યોર થઈને જતા રહેતા હોય છે. એમનું ગળું બી સીધું, કારણ કે આ સર્વાઈકલમાં બી આવતું હોય છે. સમજ્યું કે ડાબી બાજુનું ખભો દુખ્યો તો ડાબી બાજુનું સર્વાઈકલ ક્યોર કરવાનું છે, પ્લસ રૂમેટર આર્થરાઇટિસથી મળીને બધું આર્થરાઇટિસને લગતું પણ ખભાનો દુખાવો છે, એ બધા જ પ્રોબ્લેમ ધીરે ધીરે સોલ્વ થઈ જતા હોય છે. અને હોસ્પિટલમાં અમારું આ જ કામ છે. અને આવી રીતે ઢગલાબંધ પેશન્ટો ક્યોર થયા છે. એક કેટલાય પેશન્ટ એવા છે કે જે મેં કીધું ને, ગળું વાંકું હોય, હાથ ઊંચો ના થતો હોય, ગમે તેલું કરે, દિવાલમાં પકડી પકડી ના હાથ ઊંચો કરે તોય ના થતા હોય, એવા બધા પેશન્ટો અહીંયા ક્યોર થઈને જતા હોય છે. જી તરુણભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર માહિતી આપવા માટે. તો દર્શક મિત્રો, જેમ કે તરુણભાઈ આપણી સાથે જોડાયા હતા અને જે ખભાનો દુખાવો છે તેને લઈને તમામ આપણને માહિતી પૂરી પાડી છે. તો હવે ફરી એક વખત આપણે નેક્સ્ટ એપિસોડમાં આવી હાથના દુખાવાને લઈને ફરી એક વખત આપણે તરુણભાઈ સાથે જોડાશું. અત્યારના અમારા પ્રોગ્રામમાં બસ આટલું જ. ફરીથી મળશું. નમસ્કાર.